किशोरों ने अपाशे कोवैक्सीन रसी थी कोरोना कवच। अरवली में विद्यार्थियों ने स्कूल में जई वैक्सीन आपवानी प्रक्रिया नो प्रारंभ करायो छे। नवा वेरिएंट ओमिक्रॉन साथे वधी रह्यो छे कोरोना नो कहर। विद्यार्थियों द्वारा कहेवामां आव्युं छे के कोरोना वैक्सीन नी कोई आड़असर नथी। 15 થી 18 વર્ષના તમામ બાળકોને અપાશે કોરોના વેક્સિન। દરેક વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન લેવા માટે કરાઈ વિનંતી। અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના વેક્સિનમાં જોડાયા। 15 થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવા આરોગ્ય વિભાગની તૈયારી શરૂ કરાઈ છે। વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી। મારું નામ પટેલ પ્રિયાંશી જતીનકુમાર છે। હું ધોરણ 10માં ભણું છું અને સર્વોદય હાઈસ્કૂલમાં ભણું છું। મેં આજે જ કોરોનાની વેક્સિન લીધેલી છે અને તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી, તો હું છોકરાઓને વિનંતી કરું છું કે બધા લે આ રસી અને એના પર કોઈ આડઅસર થતી નથી, એના માટે હું શ્રી અદ્દી પટેલ હાઈસ્કૂલ સાકરિયામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું। સરકાર શ્રી દ્વારા 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો મેં આજે પ્રથમ ડોઝ લીધેલ છે, જેનાથી કોઈ પણ આડઅસર કે નુકસાન થતું નથી। તો સૌ વિદ્યાર્થી મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે આ ડોઝ, આ રસીકરણ જરૂર લેજો અને આ રસીકરણ માટે હું સરકારને પણ આભાર વ્યક્ત કરું છું। હું સાકરિયા શ્રી અદ્દી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું। એસપી પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મેં આજે કોરોનાની રસી રક્ષણ માટે રસી લીધી છે, જેનાથી મને કંઈ થતું નથી, એટલે હું સર્વે વિદ્યાર્થીઓને કોરોનાથી રસી લેવા વિનંતી કરું છું। એ સરકારશ્રી તેમજ આરોગ્ય ખાતાનો આભાર માનું છું। 15 થી 18 વર્ષના જે વિદ્યાર્થીઓને આ રસીકરણની ઝુંબેશ ઉઠાવી છે તે આવકારદાયક છે। અમારા સ્કૂલમાં આજે પીએસસી અને પીએસસી દ્વારા વિદ્યાર્થીઓને જે ડોઝ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હું શાળા વતીથી પીએસસી અને સરકારશ્રીનો આભાર માની રહ્યો છું। અમારી સ્કૂલમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે જે ક્રાઇટેરિયામાં આવે છે, ક્રાઇટેરિયા પ્રમાણે 1000 ડોઝ લઈ રહ્યા છે અને એ ડોઝ સરકારશ્રીના આગામી જે એમનો છે અભિયાન, એ અભિયાનમાં પૂરક બનશે અને જે અત્યારે ત્રીજો ડોઝ, જે ત્રીજી લહેર આવવાની છે, ત્રીજી લહેર અહીંથી અટકશે અને વિદ્યાર્થીઓને પણ સલામતી રહેશે। સરકારશ્રી આ રીતે પોતે અગમચેતી રાખી છે અને આ રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ઊંચી દ્રષ્ટિના કારણે અને આગું ગુજરાત, આપણું ગુજરાત જે થઈ રહ્યું છે એ આપણને અહીંયા અત્યારથી જ જોઈ રહ્યું છે। મને લાગે છે કે દેશમાં એક મોટું અભિયાન છે અને અભિયાન આજે એનું સાર્થક થઈ રહ્યું છે। સાચા અર્થમાં આ વિકાસ અને સાચા અર્થમાં આ એક અભિગમ સારી રીતે ચાલી રહ્યો છે।